મિત્રો, આજે 25મી જાન્યુઆરી 2023 ના સુષ્ટિ સર્જન વિદ્યાસાગર અને આરાધના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી કલાપી વિનય મંદિરમાં આ માતૃભાષાના મૂળ તરફ માતૃભાષા ગૌરવ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. કવિ કલાપી નો જન્મદિવસ આવતીકાલે છે અને તેમના 150 વર્ષની જન્મ જયંતિની શરૂઆત થશે અને એ પ્રસંગે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ પ્રદર્શન માતૃભાષાના મૂળ તરફ એ પ્રદર્શનની થોડી વિગત આપને જણાવો તો એની અંદર માતૃભાષા એ આપણને આપણા આત્માની અભિવ્યક્તિ, અનુભૂતિ અને એક ઓળખ આપણને આપે છે. એટલે ગૌરવની બાબત દરેક વ્યક્તિ માટે. અને માતૃભાષા જે છે એ માણસને એના સમાજ સાથે, એની સંસ્કૃતિ સાથે, માતૃભાષાનો શબ્દ જે છે એ માણસને સૃષ્ટિ સાથે, માતૃભાષા શિક્ષણ સાથે, સાહિત્ય સાથે, સંસ્કૃતિ સાથે અને તેના સર્જનહાર સાથે. અને એટલે આપણે માતૃભાષા જે પ્રદર્શન જ્યારે શરૂઆત કરીએ ત્યારે આ પ્રદર્શનની અંદર આપણે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે માતૃભાષાનો ઉદય કેવી રીતે થયો. માતૃભાષા એ દેવનું સર્જન છે, માતૃભાષા એ દેવનું પ્રદાન છે, દેન છે. અને એટલે આજે માણસ જે છે એ ભાષા બોલી શકે છે. અને એટલે તમે જુઓ કે ઉત્ક્રાંતિવાદના જે સમર્થક એવા લાઇગરમેન ઈવ સ્પોક નામના પુસ્તકમાં લખે છે કે જો કોઈ બાબત માણસને પ્રાણીઓથી અલગ કરે છે તો એ ભાષા છે. અને એટલે ભાષા એ ઉત્પત્તિ છે, દેવની ઉત્પત્તિ. અને એટલા માટે આપણે જ્યારે ભાષાનો જ્યારે ઇતિહાસ જોઈએ છે તો બહુ પ્રેરક ઇતિહાસ છે. અને એટલે અહીંયા ગુજરાતી ભાષા જે છે એનો પણ ઇતિહાસ અહીંયા બતાવું. ગુજરાતી ભાષા અને ગુજરાત રાજ્ય, જો ગુજરાતી ભાષા ન હોત તો ગુજરાત રાજ્ય ન હોત, મરાઠી ન હોત તો મહારાષ્ટ્ર ન હોત, પંજાબી ન હોત તો પંજાબ ન હોત, બંગાળી ન હોત તો બંગાળ ન હોત. એ રીતના તમે જુઓ કે ભાષા, ગુજરાતી ભાષાનો પણ પ્રેરક ઇતિહાસ કઈ રીતે, તો આપણે જોઈએ જાણીએ છીએ કે 1 મે 1960 આપણે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ. હવે મહાગુજરાત જે આંદોલન જે છે એ 1956માં જે કરવામાં આવ્યું અને ત્યારે 8 ઓગસ્ટ 1956ના રોજ એ ગુજરાતી ભાષા માટે, ગુજરાત રાજ્ય માટે એ જે આંદોલન કરવામાં આવ્યું, કારણ કે એ સમયમાં સરકારે જે દ્વિભાષી મુંબઈ રાજ્ય હતું અને એનો સમાવેશ જે છે એની અંદર કરવામાં આવ્યો હતો, પરંતુ ગુજરાત અને મરાઠી ભાષા બોલનાર જે છે એ લોકોએ આંદોલન શરૂ કર્યા કે ગુજરાત માટે ગુજરાત રાજ્ય, મરાઠી માટે મહારાષ્ટ્ર. અને આ મહા ગુજરાત આંદોલન કહેવાય, ઇન્દુલાલ યાજ્ઞિક અને એ આગેવાનો દ્વારા આંદોલન કરવામાં આવ્યું. અને ત્યારે 8 ઓગસ્ટ 1956ના કેટલાક વિદ્યાર્થીઓ જે છે એ આ આંદોલન કરતા પોલીસ સાથેની અથડામણમાં મરણ પામ્યા અને એમની યાદમાં આપણે શહીદ સ્મારક બી અમદાવાદમાં છે. ગુજરાત રાજ્ય જે છે એ અલગ રાજ્ય બન્યું.